શોમાં આપનું સ્વાગત છે. તાજેતરના વિકાસમાં આર્સેનલ, સિટી અને લિવરપુલ બધાએ લીગમાં નબળી ટીમો સાથે તેમની મેચો ડ્રો કરીને પ્રીમિયર લીગ ટાઇટલની રેસમાં લીગ જીતવા અથવા મજબૂત બનાવવાની મોટી તકો ગુમાવી દીધી છે. લિવરપુલથી શરૂઆત કરીને રેડ્સને સેલહર્સ્ટ પાર્ક ખાતે ક્રિસ્ટલ પેલેસ દ્વારા નિરાશાજનક ગોલરહિત ડ્રોમાં રાખવામાં આવ્યા હતા અને માન્ચેસ્ટર સિટી અને આર્સેનલ સાથે ટકી રહેવામાં નિષ્ફળ ગયા હતા. જુર્ગેન ક્લોપના માણસોએ કબજો મેળવ્યો હતો અને ત્રણેય પોઈન્ટ લેવા માટે તેમની પાસે પુષ્કળ તકો હતી, પરંતુ તેઓ નેટની પાછળનો ભાગ શોધવામાં અસમર્થ હતા. ખાસ કરીને ડાર્વિન મુન્સે સ્કોર કરવાની ઘણી સારી તકોને ફગાવી દીધી અને નિશંકપણે લાગશે કે તેણે વધુ સારું કરવું જોઈએ. પરિણામ લિવરપુલને લીગ ટેબલમાં ચોથા સ્થાને છોડી દે છે, જે લીડર આર્સેનલથી 6 પોઈન્ટ પાછળ છે. માત્ર 7 ગેમ બાકી છે ત્યારે હવે તેમને ટાઇટલ જીતતા જોવું ખૂબ મુશ્કેલ છે. માન્ચેસ્ટર સિટી પણ લિવરપુલના સ્લીપ અપનો લાભ લેવામાં નિષ્ફળ ગયો, કારણ કે તેઓ સિટી ગ્રાઉન્ડ પર નોટિંગહામ ફોરેસ્ટ દ્વારા 1-1 ડ્રોમાં રાખવામાં આવ્યા હતા. પેપ ગાર્ડિયોલાના ખેલાડીઓએ જો વોરલના પોતાના ગોલ દ્વારા લીડ મેળવી હતી, પરંતુ હાફ ટાઈમ પહેલા બ્રેનન જોન્સને યજમાન ટીમ માટે બરાબરી કરી હતી. સિટીએ બીજા હાફમાં વર્ચસ્વ જમાવ્યું, પરંતુ તેઓ આર્સેનલથી 4 પોઈન્ટ પાછળ રહીને વિજયી ગોલ શોધી શક્યા નહીં. પરિણામનો અર્થ એ છે કે આર્સેનલ હવે માત્ર 7 મેચ બાકી રહીને ટેબલમાં ટોચ પર 7 પોઈન્ટની લીડ ધરાવે છે. ગનર્સ હવે 2004 પછી તેમનું પ્રથમ પ્રીમિયર લીગ ટાઇટલ જીતવા માટે ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.